ચલો 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 ચલો, કેટલા 80 આઉટ ઓફ 80 નું ડ્રીમ કરીને આયા સાહેબ? હશે ને 100% હશે સાહેબ, 100%. હેલો હેલો, આપણે એમસીક્યુઝ 2 માર્ક માં પૂછાય તો જો તમે. હા હા, આમ તો જોવા જઈએ જો આજનો પેપર છે, તમે જે ગેર લઈને આયા ને અમે બે સાહેબ, મારું બે હતું. ઓહો, પેપર આપવા માટે ગયો તો મેં, દર વખત 10 માર્ક પેપર આપો. રાહુલ સર આજે બહુ ક્યુટ લાગે, માખણ લઈને આયા કરો. હજી તમારું વિજ્ઞાન બાકી છે, જોજો એમાં લાલ કલર ના આવી જાય, ભણો. ચલો સેલ્યુટ તો આવી ગયા છે, ઘણા બધા સ્ટુડન્ટ. ચલો એક વાર લાઈક બી કરી દેજો યાર, આટલું સરસ તમને કામ રાહુલ સર કરીને બતાવ્યું છે. આપણે પેપર સોલ્યુશન બાજુ સાહેબ વધીશું. હજુ આપણે આમ તો 2 વાગ્યાના ટાઈમ હતો, આપણે 10 મિનિટ વહેલા લાઈક થયા છે, હે ને? પછી એવું થાય ખબર, અમુક જગ્યાએ ખોટું ખોટું કરીને આવે, પછી અહીં ખોટું ખોટું કરતા હોય, એટલા માટે આપણે જોઈ લઈએ. સાહેબ શરૂ કરીએ. સૌથી પહેલા જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા કહી રહ્યા છે કે એમને 80 માંથી 80 આવી રહ્યા છે, બધાને અત્યારથી જ કોંગ્રેચ્યુલેશન. રિઝલ્ટ જયારે પણ આવે, આપણી આખી ટીમે તમને અત્યારથી જ અભિનંદન પાઠવી દીધા છે. તમે જે મહેનત કરેલી હતી એ રંગ લાવી છે. આવી જ રીતના હવેના જે પેપરો છે એમાં પણ મહેનત કરો અને પોતાના માતા પિતાના ટીચરના અમારા બધા નામ રોશન કરો. ચલો ક્રોસ ચેક કરતા જઈએ સાહેબ આન્સરને ફટાફટ, જેમ જેમ પછી છોકરાઓ ઘેર આવશે એમ જોતા જશે. સૂચના મુજબ જવાબ આપો. 1 થી 16 જે 1 ગુણ ના હતા, આપણે પ્રોમિસ આપી દઉં કે આની અંદર 16 માંથી 16 લાવવામાં અમે તમને હેલ્પ કરીશું. કરી કે ના કરી જરા કયો તો જોઈએ. હવે હવે જોઈએ તમારું, અમારા એ પિકા મારા કે નહીં આ રહા હે બતાઈએ, તમારું માખણ હવે જોઈએ. મોદી સાહેબ એવું હતા કે અમારા વો જનધન કા અકાઉન્ટ કામ આ રહા હે કે નહીં આ રહા હે બતાઈએ, આના જેવું છે. અવિભાજ્ય સંખ્યા છે તો એમનો ગુસ્સા 1 થાય, તો આ વિધાન બેટા શું હતું તમારું? ખરું. વિધાન કેવું હતું? ખરું. ચલો p ઓફ x બરાબર x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા આપણ કેટલી બધી વખત બોલ્યો તો કે જેટલી ઘાત હોય મહત્તમ એને એટલા શૂન્યો મળી શકે. અહીંયા જોવો છો તમને ઘાત 2 છે તો આને મહત્તમ 2 શૂન્યો મળી શકે, તો 3 શૂન્યો તો ક્યાંથી મળવાના? તો મતલબ કે આ વિધાન બેટા શું છે તમારું? ખોટું છે. ચલો સરસ. બીજું છે, જો સાઈન a બરાબર 1 હોય તો a બરાબર 90 ડિગ્રી. બેઝિક છે યાર તમારા માટે, વિચારો મેં શોર્ટ્સ બનાવી આપ્યું હતું આના માટે, રાઈટ? તો સાઈન a 1 થાય તો a 90 હશે. સાઈન 90 માટે 1 થાય તો મતલબ કે બેટા આ વિધાન તમારું ખરું છે. ખરું વિધાન છે. ચલો ચોથું, સાઈન a અને કોસ a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય? ગઈકાલે જ બોલ્યો હતો, વિચારો પહેલા એમસીક્યુ માં જ બોલ્યો હતો કે સેક અને કોસેક ની ન્યૂનતમ કિંમત 1 થશે અને સાઈન અને કોસ ની મહત્તમ કિંમત 1 થશે. તો આ પણ એ જ કહે છે ને કે સાઈન અને કોસ નું મૂલ્ય 1 થી વધારે ન હોય તો મતલબ કે આ વિધાન બેટા શું છે તમારું? ખરું. સત્યણ તો ખરા થયા 4 માંથી, હે ને? યાદ જો દરેક વસ્તુનો કન્સેપ્ટ તમને ગઈકાલે જ જોવા મળેલો હતો, રાઈટ? ગઈકાલે મળ્યો તો સાહેબ એ લોકોને તો આમ સપના જેવું લાગતું હશે કે ગણિત નું પેપર આવું. સ્કૂલ વાળા તમને હેરાન કરતા હતા, બોર્ડ વાળા તો સારા છે, હે ને? એવું લાગે તમને? આ પ્રકારનો ક્વેશ્ચન સર ગઈકાલે આપણે ગુસામાં પૂછ્યો તો આ લોકોએ લસામાં પૂછ્યો છે. ગુસામાં ન્યૂનતમ પૂર્ણાંક લેતા હતા, આમાં મહત્તમ પૂર્ણાંક લેવાનો છે. તો બંનેમાં a ની મહત્તમ ઘાત કેટલી છે? a³. બંનેમાં b ની મહત્તમ ઘાત કેટલી છે? b² તો તમારો આન્સર થતો તો બેટા a³ b² ઓપ્શન બધાનો ફેવરિટ c. હા હા, આલેખની રીતે સમીકરણ યુગમાં આપેલું છે 6x - 3y + 10. ડિટ્ટો બોલેલો તો, ડિટ્ટો બોલેલો તો. આ બંને કેવી રેખાઓ છે? ગુણોત્તર છે. રેખા વગર પેપર પૂરું ના થાય. 100% 6 ના છેદમાં 2, આ બાજુ -3 ના છેદમાં -1, આ બાજુ 10 ના છેદમાં 9. તો જોઈ લો આ ગુણોત્તર સરખો નથી, આ બંને તો સરખા થઈ જાય છે, ક્લિયર છે? એટલે આ બંને રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ હોય તો છેદે આ ઓપ્શન જ છે તમારો, સમાંતર છે. વિવેચક ધન થવો જોઈએ. વિવેચક એટલે b² - 4ac. તો ભાઈ b² - 4ac ધન થવું જોઈએ. b² - 4ac > 0 સી ઓપ્શન આવશે. બિંદુઓ a 0 6 અને અંતર સૂત્ર આવ્યું, બોલો આગાહી કરી હતી ને કે અંતર સૂત્ર આવશે?
तो 06 અહીંયા આવે આ તમારું 06 અને 0 માઈનસ 2 અહીંયા આવે તો આ તમારું 0 માઈનસ 2 તો આ અંતર કેટલું તો આ 6 અને આ 2 એટલે કે ટોટલ અંતર તમારું 8 થાત બાકી અંતર સૂત્ર ગણક તો પણ આન્સર આવી જાય x m નો બાદબાકી નો વર્ગ ને વત્તા y m ને એવું જ કરી હશે આ લોકો બધા જેન્ટલ પણ આ રીતના પણ 8 દેખાઈ જાય છે ડાયરેક્ટ ચલો ભાઈ જો પેપર ની અંદર તમને મજા આવી તો એકવાર ચેટ બોક્સ ની અંદર દિલ મે દિવાલી પૂરા લખો હા હા અને બીજું એક પ્રોમિસ તમે કરેલી હતી એ બી મારે તમને યાદ કરાવવાનું છે દિલ મે દિવાલી પૂરા ચેટ બોક્સ ની અંદર લખો કેમ કે તમને 8 ક્વેશ્ચન હશે 8-8 તમને આવડ્યા હશે અને બધા કોન્સેપ્ટ આપણે વાવાઝોડાના સેશન ની અંદર ડિસ્કસ તમામે તમામ સર 8-8 ડિસ્કસ કરેલા અને સાહેબ જે આપણા બીજા જે આગળના ક્વેશ્ચન છે ને એ બી આપણે આઈએમપી માં પ્રોવાઈડ કરેલા છે આપેલા છે બરાબર તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે લખી રહ્યા છે દિલ મે દિવાલ ચલો 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 ભાઈ બધા પહેલા અન્ય સાહેબોને ઉભા થઈને સેલ્યુટ કરો ધન્યવાદ તમારો ઘરે ઉભા થઈને બંને સાહેબોને સેલ્યુટ કરો એટલે એવું કહે છે ભાઈ જો હવે જે લોકો આગળ સાયન્સ લેવાના છે બી ગ્રુપ રાખવાનું કે તમે બી ગ્રુપ રાખશો કાં તો પછી જુલાઈ ની અંદર ફરીથી પરીક્ષા સ્ટાન્ડર્ડ મેથ્સ ને આપીને એ ગ્રુપ માં જવાના હોય તો સાયન્સ માટે કોઈ સારી સ્કૂલ ની તમે તલાશમાં હોય ઇવન બરોડામાં હોય તો બરોડામાં આ વખતે એવન ગ્રેડ વાળા મેજોરિટી સ્ટુડન્ટ જે લોકો હોશિયાર છે એવન ગ્રેડ નો ટાર્ગેટ રાખેલું છે એ બધાએ ફોટોનમાં એડમિશન બુક કરાવી લીધું તમને કહે મેં તો બીજે જવાનો છું ભાઈ તો તમારો કદાચ ભૂલ થતી હશે બરાબર ભાઈ તમે ક્લાસરૂમમાં જાઓ ત્યારે તમને એવા બધા વિદ્યાર્થીઓ જોડે ભણાવવામાં આવે કે જેને એને જ ના આવડતું હોય તો ક્લાસનું લેવલ જો ડાઉન હોય ને તો સાહેબનું લેવલ ટોપ લેવલનું ના આવે બરાબર તો ત્યાં તમને એવા માહોલની અંદર ભણવા માટે મળવાનું છે તો તમે ફોટોન સ્કૂલની અંદર જો એડમિશન કન્ફર્મ કરાવશો 9979893378 આ નંબર છે આ નંબર પર તમે કોલ કરો કાં તો નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે ફોર્મ પર સાહેબ નંબર એ ફરી એકવાર લખી દો 9979893378 બરાબર આના પર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અને ત્યાંથી તમને ડિટેલ્સ મળશે પણ મારી ઈચ્છા એવી છે કે જેનું સારું રિઝલ્ટ આવવાનું છે અને જે ઈચ્છી રહ્યા છે ભાઈ મારે કોઈ સારી સ્કૂલમાં ભણવું છે 11-12 સાયન્સ કરવું છે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ કોઈ પણ હોય તો તમે અહીંયા એડમિશન ઇવન સ્કૂલ 9th સ્ટાન્ડર્ડ થી રનિંગ છે બંને મીડિયમમાં તો તમારા નાના ભાઈ બહેનનું પણ એડમિશન કરાવી શકો છો અને બીજું સાહેબ લિમિટેડ સીટ છે હા પછી તમને એડમિશન થઈ મળવાના ચાન્સીસ નહીં રહે સંભાવના એની ઝીરો થઈ જશે અત્યારે છે થોડીક ચલો આગળ જોઈએ ગણિતની પરીક્ષા સાહેબ કાલે મોના નામ હા બસ મોના સાહેબ ને યાદદાસ્ત ને સેલ્યુટ આપો સાહેબ ને નામ બી યાદ છે બોલો મોના ને 80 માંથી 80 ગુણ મળે તો 1/81 ક્યાં છે ભાઈ આ રહ્યું મે બી તમને કાલે કીધું હતું કે ભાઈ કોકના ક્લાસમાં મોના હોય વાસ્તવિકતા ના જતા ડોબી હોય અને કે ભાઈ એ સાહેબ એ તો પાસ થાય એવી નહીં એટલે ભાઈ પછી અશક્ય ઘટના ના લેતા ચલો આગળ જોઈએ સાહેબ જોઈ લો કેટલી કેટલી જો કેટલી જગ્યાએ આને છેદ્યું તો ભાઈ બે જગ્યાએ તો આન્સર શું આવશે બે ઓકે અને બીજું એ છે કે સાહેબ કાલે આ લોકોને યાદ કરાવ્યું હતું ભાઈ આપણો પેલો અંદર એક કોડ અટેન્ડ કરજો જે લોકોને આપણે કીધું ભાઈ તમને અમારું કામ સારું લાગતું હોય તો આ ચેનલ ની અંદર તમે જે અહીંયા કોન્ટ્રીબ્યુશન આપો છો એનાથી આ ચેનલ રન થાય છે બરાબર તો તમારી સ્ક્રીન પર જુઓ આ તમે યુપીઆઈ આઈડી થી બી તમે કરી શકશો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે કાં તો પેટીએમ નો કોડ તમને અહીંયા દેખાતો હશે અમારા બેની વચ્ચે બરાબર આ કોડને ડિસ્પ્લે કરો ને ચલો તો આ પેટીએમ કોડને સ્કેન કરીને બી તમે કોન્ટ્રીબ્યુશન આપી શકો છો તમારી જેવી ઈચ્છા બરાબર 20, 50, 100, 200, 500, 5000, 10000 જેવી જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે તમે કોન્ટ્રીબ્યુશન આપી શકો છો જેથી કરીને આવતા વર્ષના વિદ્યાર્થીઓ માટે અમે આ ટાઈપના સેશનને અરેન્જ કરી શકીએ કાં તો પછી અહીંયા તમને જોઈન્ટ બટનથી તમે મેમ્બરશીપ લેશો તો પણ અમને ગમશે પેરેન્ટ્સને પૂછીને કાં તો તમે સુપર ચેટ બી આપી શકો છો તમારી જે ઈચ્છા એ તમને જો અમારું કામ 3 સેશનનું સારું લાગ્યું હોય તો મેં તમને પહેલા કામ કરીને બતાવ્યું છે અને ત્યારબાદ હું તમને આ બતાવું છું બરાબર છે તો પહેલા મેં તમને કામ કરીને બતાવ્યું છે અને પછી તમારી સમક્ષ આ વસ્તુની ડિમાન્ડ કરી રહ્યા છે અમે તો આટલો હક અમારો બને છે જેવી રીતે તમે કોઈ મહારાજને દક્ષિણા આપતા હોય એવી રીતે અમે જો તમે અમને ગુરુ માનતા હોય તો એઝ અ ગુરુ દક્ષિણા તમે એક નાનકડું કોન્ટ્રીબ્યુશન આની અંદર આપી શકો છો આ પેટીએમ કોડને સ્કેન કરશો તો પણ તમારું કામ થઈ જશે નીચે યુપીઆઈ આઈડી છે કાં તો પછી તમે જોઈન્ટ બટન પર ક્લિક કરીને મેમ્બરશીપ લઈ લેશો કાં તો પછી સુપર ચેટ કરશો તો પણ ચાલશે પણ જો કંઈક આપશો તો અમને ગમશે બરાબર ચલો હવે આગળ વધીએ કોડ એ કરી દેજો વર્ગીકૃત માહિતી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રના છેદબિંદુનો એક્સિયામ એક્સિયામ તમને મધ્યસ્થ આપે છે મધ્યસ્થ દર્શાવે સાહેબ ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય સાઈ બાબા કાલે આપણે એ બી કીધું હતું સાહેબ કે આવશે કાં તો ચોક્કસ કાં તો અશક્ય બેમાંથી એક તો આવવાનું જ છે
વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે, એક બિંદુમાં સ્પર્શ, બરોબર, પણ આ લોકો છેદે લખે છે, ચાલશે, હા ચાલે, માફ કિયા જાય. વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુઓને સ્પર્શે છે. જો એબી બરાબર 7, સીસી બરાબર 3, ત્રણે સેશનમાં કરાયેલી હતી કે જ્યારે પણ કોઈ વર્તુળ ચતુષ્કોણની બધી બાજુઓને સ્પર્શે તો સામસામેની બાજુઓનો સરવાળો સમાન થશે. ક્લિયર છે? તો અહીંયા તમે એબીસીડી જો વિચારત, એબીસીડી તો એબી પ્લસ સીડી, એબી 7 છે અને સીડી 4 છે, તો એબી પ્લસ સીડી 11 થાત, એ તમારું બીસી પ્લસ એડી, તો બીસી 3 છે અને પ્લસ એડી, તો 11 માંથી 3 જશે બેટા, તો તમારો આન્સર 8 આવત એડી નો. ચલો આગળ વધીએ. હવે થીટા ખૂણાવાળા બેઠું સૂત્ર પૂછ્યું છે, જોઈ લો. તમે સૂત્ર પૂછાવવાના જ હતા આ વખતે, ખાલી પેલું સમાંતર શ્રેણી કે પેલું નહીં, આ વખતે લઘુચાપની લંબાઈ પૂછી છે. તમને બધાને કેટલાય દાખલા કરાયા હતા બોર્ડના બાહુબલીમાં, રાઈટ? લઘુચાપની લંબાઈ એટલે શું? પાયા થીટાના છેદમાં 180. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ગણું. જો વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થાય, એમાં આર ને બદલે જો તમે 2r લઈ લેશો તો પાય, અહીંયા 2r નો સ્ક્વેર એટલે કે 4r સ્ક્વેર, તો 4 ટાઈમ પાય આર સ્ક્વેર, તો મતલબ કે 4 ગણું થઈ જશે. અગત્યનું છે જાણકારી માટે, બે બે માર્ક ના દાખલા નહીં, બે બે માર્ક ની દાખલી પૂછાય છે. રાહુલ સર ને આમ જેના 16 માંથી 16 આવવાનો એક વાર સેલ્યુટ જરૂર. કેટલા બધા વિદ્યાર્થીઓ 16 માંથી 16 આવી, 16 માંથી 16 આવવાના હોય, બધા બધા ભાઈ, કોઈને એવું લાગતું હોય ભાઈ રોંગ છે, ચલો એમને શહાદત ની જરૂર છે, સહીદ કરો. ચલો વાંધો નહીં, આગળ વધીએ. હવે વિભાગ બી છે, દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ ના શૂન્યો, 4 × 2 = 8, હવે એવું પાડત તો તમને શૂન્યો મળી જાત, મળી જાત ને. પછી ભાગાકાર કરવાનો છે, ભાગફળ અને શેષ શોધો. જનરલી મેજોરિટી વિદ્યાર્થી ઉપર વાળો ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો હશે, હા, આમાં ખોટો લોડ માં લે, લોંગ ડિવિઝન હતું. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર, આ તો આપણે ઓબ્જેક્ટિવ માં એમસીક્યુ માં લખાયું હતું, વિચારો. અને આ પ્રકારનો ક્વેશ્ચન બોર્ડના બાહુબલીમાં એઝ ઇટ ઇઝ લીધેલો બી હતો, અને પછી એમસીક્યુ ના ત્રણેય સેશનમાં તમને ટ્રીક આપી હતી, એક્સ સ્ક્વેર માઇનસ સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ ગુણાકાર. બીજું એ કે જો આપણી સંસ્કૃતિ છે સાહેબ, દર વખત યાદ કરાવવું પડે ને, હવે મને યોગ નહીં, તો પછી જો વિજ્ઞાન ના વાવાઝોડા સેશનો ત્રણે ત્રણ કેન્સલ થઈ જશે, ત્રણે ત્રણ પાક્કું. તો લાઈક ના કર્યું તો કરી દેજો, અહીં લાઈક નું બટન આપેલું છે, લાઈક કરશો તો અમને બી ગમશે, અમારો કોન્ફિડન્સ વધે છે. તમે કોઈક જગ્યાએ ટ્યુશન ની અંદર કેટલી બધી ફીસ ભરો છો, ત્યાં બી તમને એવો સપોર્ટ નહીં મળ્યો હોય, એવો સપોર્ટ અમે પ્રોવાઈડ કરેલો છે, પણ એના બદલામાં લાઈક તમારી જે છે એ અમારું મોટિવેશન છે, તમે સબસ્ક્રાઇબ કરો છો એ અમારું મોટિવેશન છે, એનાથી અમને આવતા વર્ષે કામ કરવા માટેની પ્રેરણા મળે છે. ઈવન આગળ બી તમારી માટે કરિયર ગાઈડન્સના સેશન છે સાહેબ, હા, આ લોકો માટે 10 પછી શું કરવાનું, કેવી લાઈન લેવી જોઈએ, બધા સેશન ઓલરેડી આપણે અરેન્જ કરેલા છે. તો લાઈક ના કર્યું તો કરી દેજો. કયું હતું આપણે અહીંયા ત્રણ અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય, આપણે લઈ લીધેલું છે અને સમજાયેલું બી છે. ત્રિકોણમિતિ તો કેવો હલવો આવ્યો, ખાલી કિંમત પૂછી લીધી. હા હા, જે લોકો 11મામાં સાયન્સ કે કોમર્સ લેવાના છે અને સંકલ્પ પર ભણવા ઈચ્છે છે, તમે કોઈ જગ્યાએ જશો તો ટ્યુશનની ફીસ વધારે હોય, એ જ વસ્તુને અમે સસ્તું કરવાનો પ્રયત્ન કરેલો છે. તો જેને પણ એફોર્ડેબલ પ્રાઇસમાં ભણવું હોય, એ બી ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી પાસે, તો તમે અર્લી બર્ડ ઓફરનો લાભ લઈ 15 મે સુધીમાં એડમિશન આની અંદર બુક કરાવી શકો છો. ફક્ત 2500 રૂપિયામાં તમને 11 કોમર્સ અને 11 સાયન્સમાં એડમિશન મળી જશે, બરાબર. તમારે આને લીધા પછી અલગથી ટ્યુશન રાખવાની જરૂર નથી. તમે કોઈ બી જગ્યાએ ખૂણામાં રહેતા હોય, ઇન્ટરનેટની સુવિધા તમારે ત્યાં હોય, તો તમે ડેફિનેટલી આની અંદર એનરોલમેન્ટ લઈ શકો છો. 2024ની બેચ માટે 9999888355 પર તમે કોલ કરો, કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, કાં તો ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે. આગળ જોઈએ, એનો જ ઓપ્શનમાં છે, ખૂણો 45 છે તો જે આપેલું હશે એ જ જવાબ આવેલો હશે. ક્યુ બિંદુ દોરેલ સ્પર્શક 24, કેન્દ્ર થી અંતર 25 હોય તો 24-25 એમસીક્યુ આપણે લઈ લીધેલું હતું, આકૃતિમાં દર્શાવેલું છે, પીટીક્યુ નું માર્ક. જનરલી વિદ્યાર્થીઓ પહેલો જ ક્વેશ્ચન અટેન્ડ કર્યો હશે 7-24-25, આ પણ આ પૂરક હોય છે, આસાન હોય છે, ડાયરેક્ટ થઈ જાય. તો જેની પ્રત્યેક ધાર 5 સેમી ની હોય, આ પણ એમસીક્યુ જ છે, આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર. આમાં પણ વિદ્યાર્થી આ અટેન્ડ કરવો જોઈએ,
પણ એ તો જે અટેન્ડ કરી કોઈ વર્ગીકૃત માહિતી છે સાહેબ બધું ડેટા રેડી છે આપી દીધું છે ખાલી સૂત્ર લખવાનું સૂત્ર યુઝ કરવાનું હતું a + સિગ્મા fi di / સિગ્મા fi ક્લિયર છે ડાયરેક્ટ આન્સર એક ડબ્બામાં તેણ ભૂરી બે સાથે ચાલ લખાયો હશે કદાચ ઓહો સંભાવના 4 2 6 3 4 2 6 3 9 સફેદ હોય દ્વિઘાત સમીકરણમાં બીજનું સ્વરૂપ શોધો અને જો તેને વાસ્તવિક બીજ હોય તો તેને શોધો એટલે પેલા વિવેચક ગણવાનો હતો બિસ્કર માઇનસ ફોર એસી ધન ઋણ કે ઝીરો છે એનાથી તમને સ્વરૂપ મળી જાત અને પછી તમારે ઉકેલ મેળવવાનો હતો શ્રીધર આચાર્ય ઉપયોગ કર્યો જે લોકો આગળ કોમર્સ લેવાના અને ઓફલાઈન ની અંદર બરોડા કાં તો બરોડાના આસપાસના ગામડામાં રહેતા હોય તો તમે દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ નો સંપર્ક કરી શકો છો ત્યાં તમને 11-12 કોમર્સ FY SY TY કોમર્સ રિલેટેડ એજ્યુકેશન ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે એક અટલાદરામાં બ્રાન્ચ છે એક મલ્હાર પોઈન્ટ પાસે છે બરોડાની અંદર ચકલી સર્કલ પાસે અને એક વાસના રોડ પર છે જેને પણ ત્યાં એડમિશન લેવાની ઈચ્છા હોય આ નંબર આપેલા છે નંબર પર કોલ કરી અને ફિઝિકલી વિઝિટ કરી શકે છે આગળ આપણે જે એક ટ્રેન આપી છે સાહેબ ટ્રેન વાળો ઝડપનો દાખલો પણ સહેલો છે છ વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકોનો સરવાળો આ જો છેલ્લેથી 20મો પદ આ બધા એમસીક્યુ માં આપણે કરા સમરેખ બિંદુ છે કે ની કિંમત શોધવાની તમને કીધેલી છે બિંદુ આપેલા છે જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે બાહુબલીની અંદર આવા તો બહુ જ આગળ કરે 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બનાવે એની અહીંયા વાત કરેલી છે મધ્યક ગણવાનો છે હા પાસાને ફેંકો અવિભાજ્ય સંખ્યા 1/2 2 અને 6 વચ્ચેની સંખ્યા તો 3 મતલબ કે એ બી 1/2 અયુગ્મ સંખ્યા એ બી 1/2 સરસ બરાબર લાલ રંગનો રાજા લાલ રંગના રાજા બે હોય હે એમસીક્યુ માં તો આ બધું હા ચલો વિભાગ ડી પર આવો ભાઈ આપણો આપણો કોડ પાછો અહીંયા બતાવજો જો બે આના પર તો મારો હક બને છે યાર કે તમે આ ચેનલ ની અંદર કઈ કોન્ટ્રીબ્યુટ કરો સાયરન વગાડીને મેં તમને કીધું હતું આ પેટીએમ નો કોડ સ્કેન કરીને તમને જો ખુશી થઈ હોય મેં તમને પેપર જોઈને પેપર તો મમ્મી પપ્પાને કહો કે ભાઈ આ સરને કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ એમની ચેનલ આગળ ને આગળ ચાલવી જોઈએ જેથી કરીને આવતા વર્ષના વિદ્યાર્થીઓને બી આ ફાયદો મળે બરાબર આ કોડ સ્કેન કરીને તમે જે બી નોમિનલ અમાઉન્ટ બી ડોનેટ કરશો તો અમને ગમશે જેથી કરીને આ ચેનલ ચાલતી રહે કોડ બંધ કરી દો પાયથાગોરસ પ્રમેય સાહેબ આપણે કીધો હતો ગેરંટી સાથે કીધો હતો તમને આમ પેપરમાં જોઈને જ ખુશી થઈ ગયા છે સાહેબ ઓપ્શન વાળો આપણે સ્ટાન્ડર્ડ ના દિવસે કીધું હતું સાહેબ તમે આખા ગુજરાતમાં હોધીને લાવો આવતીકાલે રાત્રે છાતી ઠોકીને 100% હાથે કોઈ વ્યક્તિ કહેતો હોય કે આજ પૂછાશે આજ પૂછાશે બે જ પ્રમેય આપ્યા હતા બરાબર છે ઇન્ટ્રોડક્શન થઈ ગયું જોયું તમે એ તમને કદાચ યાદ આવ્યું કે ના આવ્યું પેલામાં જે બે કીધા હતા ને એમાંનો એક પૂછાયો આમાં એક પૂછાયો આ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા બાકી જે ચાર હતા એ ચારે ચાર દેખાયા તો ખરા જો આ મધ્યક તમને ખૂટતી આવૃત્તિ વાળું પૂછાશે એવું બી કીધું હતું મધ્યસ્થનું જ પૂછાશે આંકડા શાસ્ત્ર ના બે દાખલા પૂછાશે એવું કીધું હતું તો ચાર ચાર માર્ક્સ ના તમે દેખો તો એક આ દાખલો છે અને એક અહીંયા આ બીજો દાખલો છે તો બે અહીંયા પૂછેલા છે રચના જો રચના તમને આ છે પણ તમે આ કરી હશે ત્રિકોણવાળી રચના એ લોકો કરીને આયા હશે અને આ જે છે નળાકાર ની ઊંચાઈ બરાબર કદાચ આ દાખલો કોઈ ઉતાવળમાં બહુ ખુશ થઈ ગયો હોય તો ભૂલ કરી હોય બાકી બધું તો તમારું પરફેક્ટ બેઠું જ હતું તો સાહેબ આમ જોવા જઈએ ઓપ્શન 40 નો આ બી દાખલો છે પણ પેલો કદાચ એ લોકો એ કર્યો હોય તો ઓવરઓલ તમારું જે પેપર હતું એકદમ મસ્ત હતું વિજ્ઞાન ની અંદર બી આવું થશે પણ વિજ્ઞાન ની અંદર હું તમને પહેલેથી કીધું છે ટ્વિસ્ટિંગ ના ચાન્સીસ છે વિજ્ઞાન કાં તો સામાજિક વિજ્ઞાન બરાબર તો ધ્યાનપૂર્વક 3-3 દિવસના વાવાઝોડાના સેશન અટેન્ડ કરવા માટે આવજો તમારો કોઈ મિત્ર હોય હજુ સુધી ના જોડાતો હોય તો સાહેબ એને મોકલો કે જો આ વાવાઝોડાનું સેશન જો અને આ બોર્ડનું પેપર જો એનાથી ફાયદો થાય છે તમે ગુજરાતીમાં અનુભવ કર્યો તમે ગણિતમાં કર્યો વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ સંસ્કૃત આ બધું જો બાકી છે હેને અભી તો અમને સ્ટાર્ટ કિયા હે 100% તો તમારે ડેફિનેટલી આજના વાવાઝોડાના સેશનમાં કાલમાં પરમ દિવસમાં આવવાનું છે અને જે અહીંયા શીખવાડવામાં આવે એ પ્રમાણેની પ્રિપરેશન કરવાની છે જો કરશો તો ઓબ્જેક્ટિવમાં તમને ફાયદો થશે વચ્ચે વચ્ચે તમને અપડેટ્સ મળશે સાયરન વાગીને એ અપડેટ્સ બી તમારી માટે ઇમ્પોર્ટન્સ હશે કે જે તમને બીજા દિવસે પેપરની અંદર કામ લાગશે તો જરૂરપૂર્વક તમે તમારા મિત્રોને લઈને આવજો સાહેબ આજે એક એવી ઈચ્છા રાખીએ શું કહો છો ગણિત અમને રમાડતું હતું આખું વર્ષ આજે અમને રમાડીને આવતા રહે કારણ કે વાવાઝોડું જોયું હતું એટલે સાચી વાત છે વાહ પાટભાઈ વાહ વાટકીમાં શીરો વિક્કી સર હીરો હવારે લોકો લખતા વાટકીમાં શીરો રાહુલ સર હીરો એ વાચો કોપી કેટ થઈ ગયું હીરો તો વિક્કી સર છે એક જ જણ હશે હીરો તો વિક્કી સર છે હા કભી કભી લગતા હે વિક્કી સર ભગવાન હે વાહ બહુ ફાયદો થયો સર હા ફાયદો કરવા તમે બેઠા છો જોરદાર
ચલો નવમામાં બી નો આવે, એટલે આવે 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 બી નો આવે નવમામાં બી નો આવે કેમ કે 81 કાલે બકાતે વાવાઝોડું અટેન્ડ નહીં કર્યું હોય. મોના કો યાદ કિયા થા, મોના ડાર્લિંગ ઉસકો બુલાતા કે ભાઈ યે 81 આયેગા 181 કેમ કે ડોબી હોય તો 0 પણ આવી શકે એટલા માટે 81 થાય. તો ચલો લગન કરી લો હવે. તમને સલાહ આપી રહ્યા છે સાહેબ તમારા વિદ્યાર્થી. આપણે સૌથી મોટી જાન કાઢવી છે હે ને, આખું ખબર પડી જાય દૂર દૂર સુધી કે બધાને આઈડિયા. ટેલિકાસ્ટ આપણે આના પર કરીશું, ચેનલ પર આવજો બધા ભાઈ. નવો કોન્ટ્રાક્ટ ભાઈ, લાઈક ના કરે તો કરી દેજો, 10,000 લાઈક તો કરવી પડે. મારે લગન અમે જે કામ કર્યું છે એના પર સાહેબ 10,000 લાઈક નો હક તો બને છે. 100% બને. લાઈક ના કરી તો કરી દો. આપણી સંસ્કૃતિ છે જેટલા લોકો જોતા હોય એનાથી વધારે લાઈક નો રેશિયો હોવો છે. વિજ્ઞાન માં બી આવવાનું છે. એમાં તો 50,000 લાઈક નો ટાર્ગેટ રાખવાનો છે અને એ સપોર્ટ તમારો જોઈશે. આજે જેટલા લોકોને તમારે મેસેજ કરવા હોય, શેર કરવા હોય, કરી લેજો. શેડ્યુલ થઈ ગયું છે, લિંક શેર કરી દો. પણ આજના વાવાઝોડાનું સેશન ની અંદર આવશો, તમને મજા આવશે. સાહેબ પ્રશાંત સાહેબ ને બોલાયા છે આજે. આજે ધેટ્સ ઇટ. ઓહો, બરાબર. ફિઝિક્સ ના કોન્સેપ્ટ તમારા અમે કચક્કા જામ તમને કરી આવશે. અને વાતો એમની વાતો ના કોન્સેપ્ટ થી તમને ફિઝિક્સ ભણાવે તે તમને કરાવશે વાવાઝોડાનું સેશન જોડે. હું તો ઉભો જ હોઉં છું દરેક સેશનમાં નવરો. ચલો સાહેબ, પણ આત્મજ્ઞાન આવે ને એ જ કામનું હોય છે ને. હા, આત્મજ્ઞાન આવી જાય છે એ સારી બાબત છે. વાંધો નહીં, એકવાર જોરદાર સેલ્યુટ આપી દો અને પછી આપણે આ સેશનને કમ્પ્લીટ કરીએ. રાહુલ સર માટે વન સેલ્યુટ ફોર રાહુલ સર, કેમ કે હવે તમને 10માના સેશનમાં રાહુલ સર નહીં જોવા, હે ને, એ આવતીકાલથી 12માના સેશનમાં છે. તમે એમના વિડીયો લાઈક કરવા જઈ શકો, સવાર કરી શકો, નેક કામ કરી શકો, નેક કામ તમે કરી શકો. 12મા ધોરણના છોકરાઓને બી આવો જ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. તમામ વિદ્યાર્થીઓને અભિનંદન કે જેમને પૂરામાંથી પૂરા આયા છે, તમારી મહેનત રંગ લાવી છે. હજી જે આવનારા તમારા પેપરો છે, કારણ કે હજી તો બે જ પેપર પૂરા થયા છે, જે પેપરો છે એની અંદર પણ તમે આવી જ રીતના સફળતા હાસિલ કરો એવી શુભેચ્છા. ચલો આયન મેન, આ હા, ચલો સરસ સરસ સરસ, અને ધન્યવાદ. ચલો એ માઇનસ બેન લીધે વ્યક્તિ બિચારો એને શું કર્યું હશે, બાદ બાકી કરી એટલે 4 જોબ લાવ્યો હશે. તારી ભાવના હું સમજી શકું છું, પણ તું મારી ભાવના સમજ જવા વાંઠ જ છે. મેં આકૃતિ દોરીને એટલે સમજે, મને ખબર હોય ને કે તમે શું આર્ગ્યુમેન્ટ કરવાનો છે, એટલે તો આકૃતિ દોરીને સમજે. આ બાજુ બે નીચે થાય એટલે ટોટલ અંતર 8 પૂછ્યું છે. યા તો તું અંતર સૂત્ર દિલથી એપ્લાય કર્યું હોત ને તો તને તકલીફ ના પડી હોત. 6 નો વર્ગ 36 વત્તા 6 - 2 એટલે 8 નો વર્ગ 64 નું વર્ગમૂળ 8, એ રીતના કરવું જોઈતું હતું. અને બાકી જે મેં આકૃતિ સમજાવી તને વધુ સમજાવી. નિશાની મેં ગલતી કરી ભાઈ. થાય આવું, આમાં એવું નથી. થાય આપણને એવું હોય કે આપણો જવાબ સાચો છે, પણ જયારે સાચો જવાબ ડિસ્પ્લે ન થાય તો એવું ફીલ આવે. તું તારી જગ્યાએ સાચો છો, પણ કશો વાંધો નહીં, વિજ્ઞાન ની અંદર ટ્રાય કરજે, પૂરા આવે. હા, અને તમે જે આજે કામ કરીને આયા ને સાહેબ, એના પર એક કહું, કહેતા હોય તો કહું. ના ના, કહો. તમે જે કામ કરીને આયા એના પર મને કહેવાનું થાય છે કે તમારા માટે ભાઈ, અમે તો પેલા શું કહેવાય કે ખાલી અહીંયા ઉભેલા છે, તમારા માટે છે. તમે કોઈને હવે છાતી ઠોકીને કહી શકો છો કે વાતો કરે વાયડા, કરી બતાવે ભાયડા, બરાબર છે. ભાઈ તમે ગણિત ની અંદર જે લોકો એને અઘરું કે છે, આખું વર્ષ તમને જે ગણિતે રમાડ્યું એની આજે તમે રમાડી વાટ લગાડી દીધી. તમે અસલી હીરો તમે છો સાહેબ, કે જે ગણિત જેવા વિષયને બી આમ રમત રમત માં પસાર કરી દીધું, એ બી બોર્ડ નું, બરાબર. હવે ખાલી વિજ્ઞાન સાચવવાનું છે બસ, બરાબર. હજી તો મજા આવશે. ચલો એ દિવસ આપણે એવું છે ને તો ગાયન વગાડશું, વિજ્ઞાન સારું જશે ને તો. ચલો બધા સારું જશે. ઓલ ધ બેસ્ટ, બાય, આવજો, ટાટા.